નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બેસ્ટ ટીચિંગ એપ્રોચમાં ફરી એકવાર. તો મિત્રો, એક ઇમ્પોર્ટન્ટ મેસેજ જેટલા તમામ વિદ્યાર્થી મિત્રો છે અને જેટલા વિદ્યાર્થી મિત્રોએ જે પેપર લીકનો સામનો કર્યો છે, પેપર કૌભાંડોનો સામનો કર્યો છે, એ વિદ્યાર્થીઓ માટે એક ખુશ ખબર આવી છે. જેમ કે યુવરાજસિંહભાઈએ એક વખત કીધું હતું કે હજુ સુધી કોઈ એવા મેઇન માણસોને જેલમાં હજુ સુધી પહોંચાડવામાં આવ્યા નથી કે જે મેઇન હેડ હતા, જે આ કૌભાંડ હતા એના હેડ હતા, એવું યુવરાજસિંહ દ્વારા એકવાર કહેવામાં આવ્યું હતું. પરંતુ મિત્રો, હવે કેજરીવાલે તાજેતરમાં એવી એક અલગ જાહેરાત કરી છે કે જો આમ આદમીની એટલે કે આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો મિત્રો, જે કોઈ પણ હશે, કોઈ મેઇન વ્યક્તિ હશે, ત્યાંથી લઈને જે નાનામાં નાનું કામ કરનારો આ કૌભાંડથી જોડાયેલો માણસ કે જેને જેલની સજા હવે 100% મળવાની છે, અને કેજરીવાલે પોતાના બયાનમાં જાહેરમાં કીધું છે કે કોઈને છોડવામાં આવશે નહીં. જેમ કે ઘણી વખત એવું કહેવામાં આવ્યું છે કે ચમરબંધીને છોડવામાં આવશે નહીં, પરંતુ કેજરીવાલનું કંઈક કામકાજ એવું હોય છે કે જે એ કહે છે તે કરીને બતાવે છે. અને આપણે પણ જોયું છે દિલ્હીનું મોડલ કેવું છે. દિલ્હીનું મોડલ એ વિદેશના માણસો પણ જોવા આવે છે. કેમ કે એક વસ્તુ જો તમને ના ખબર હોય તો હું કહી દઉં કે દિલ્હીના મોડલ કંઈક એવું છે કે જે દિલ્હીના ટીચર્સ હોય છે તે સ્પેશિયલ ટ્રેનિંગ માટે એ વિદેશ મોકલે છે, અને પછી અને એ પણ જે પ્રાઇમરી અને હાયર સેકન્ડરી ક્લાસ ભણાવતા હોય એ શિક્ષકો જાય છે વિદેશ અને ત્યાંથી નોલેજ લઈને આપણા દેશના સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓને ભણાવે છે. તો આવું હોય છે કેજરીવાલનું પ્લાનિંગ. વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જાગૃતિ છે કેજરીવાલની સરકારમાં. આપણે એક વસ્તુ સમજવું જ ખૂબ જ જરૂરી છે. તો હવે આપણે કોને સાથ આપીશું? અરવિંદ કેજરીવાલને. જય હિન્દ, જય ભારત.